જગ્યાએ દબાણ કરવામાં આવ્યું હોય અને તેને હટાવવાનું હોય તો સ્થાનિક તંત્ર માટે માથાનો દુખાવો બની જાય પણ અમદાવાદના ખોખરામાં આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં રહેતા લોકોએ આનાથી ઉલટું કર્યું વસાહતમાં રહેતા લોકોએ પોતાના ઘર આગળ ઓટલા અને ચોકનું બાંધકામ કરી દબાણ કર્યું હતું જેને કારણે રસ્તા સાંકડા થઈ ગયા હતા આ સ્થિતિમાં ઇમરજન્સી સમયે મોટા વાહનોનું ત્યાંથી પસાર થવું શક્ય ન હતું આ સમસ્યાને જોતા સ્થાનિક કોર્પોરેટર ચેતન પરમારે લોકોને સમજાવ્યા અને લોકોએ તેમની વાતને માનીને સ્વૈચ્છિક રીતે પોતાના ઘર આગળ કરેલા દબાણ હટાવ્યા હતા રસ્તો પહોળો થશે ત્યાં અમે પાયલોટ પ્રોજેક્ટ એક મૂકવાના છીએ પેવર બ્લોક નાખીને આ એક સોસાયટી ખૂબ જ સરસ લાગે અને આનું જે પ્રત્યાઘાત આવે જે હાઉસિંગ બોર્ડમાં જે બીજા લોકોએ જે દબાણો કરેલા છે એ જોઈને એમને પ્રેરણા મળે કે આપણે પણ આ રીતનું કરવું જોઈએ તો ઘણા ઘણા દબાણો દૂર થશે અને એમ્બ્યુલન્સની અને બીજી પાર્કિંગની વ્યવસ્થામાં અવર કરવામાં આપણને સરળતા પડશે બિલકુલ કેટલું

બધા સમાનતા હતા સાહેબ બધા લોકો સમાનતા અમે કોર્પોરેટર જે જૂના કોર્પોરેટરના રજૂઆત કરી હતી કે પોતે અમે ઓટલા તોડી નાખીએ અમારો રોડ પહોળો કરી આપો એકસો આઠ નથી આવતી અમારો કોઈ માંદ હોય તો રિક્ષામાં લઈ જવું પડે આવી પોઝિશન અમારી હાલત હતી કારણ કે એકને બનાવી બેને બનાવ્યું એટલે બધાને બનાવી દીધા બરાબર અને અમારે જરૂર શું અમારા તો જો આ રોડ પહોળો હોય સાફ સફાઈ થાય ગટર ને પાણી અને લાઇટ આટલી જ અમારે જરૂર છે મ્યુનિસિપાલિટીના માણસોની હક કોર્પોરેટરને ફરિયાદ કરવાની આટલી જ હોય